નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અને હું છું અંશની. કોરોનાનો ખતરો દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે હવે ચીન પછી બ્રિટનમાં પણ કોરોનાથી પરિસ્થિતિ ગંભીર બની છે. પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે ત્યાં હોસ્પિટલમાં બેડ પણ નથી મળી રહ્યા. અહીં હોસ્પિટલમાં સારવાર માટે એક દર્દીએ 99 કલાક રાહ જોવી પડી રહી છે. માહિતી અનુસાર વાત કરું તો ઇમરજન્સી સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે દર અઠવાડિયે 300 થી 500 મૃત્યુ થઈ રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની પણ અછત સર્જાઈ રહી છે, ત્યારે બ્રિટનમાં કોરોનાના વધતા જતા કેસો સામે ખતરનાક ફ્લૂ પણ ફેલાઈ રહ્યો છે. આ કારણે નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરમાં 12 કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોનાર લોકોની સંખ્યામાં 355% વધારો થયો છે. ત્યારે યુક્રેનની વાત કરું તો યુક્રેનમાં કોરોનાથી દર અઠવાડિયે 50 થી 70 લોકોના મોત થઈ રહ્યા છે, તેમાં 90% લોકોની ઉંમર 60 થી વધુ વર્ષની છે. ત્યારે હવે ચીનની વાત કરીએ તો ચીનમાં દરરોજે કોરોનાને કારણે 9000 લોકોના મોત થઈ રહ્યા છે. 23 જાન્યુઆરીએ 25000 મૃત્યુનો અંદાજ પણ છે, ત્યારે ચીનમાં તમિલનાડુના એક રહેવાસી અબ્દુલ શેખનું મોત પણ થયું છે. અને આ મોતનું કારણ કોઈ બીમારી પણ જાણવામાં આવી રહ્યું છે, પરંતુ સ્પષ્ટ રીતે બીમારીનું નામ હજી પણ બહાર આવ્યું નથી. અબ્દુલના મૃતદેહને પરત લાવવા માટે પરિવારે વિદેશ મંત્રાલયની મદદ પણ માંગી છે. ચીનમાં આવનારા પ્રવાસીઓ પર અત્યાર સુધી 13 દેશે પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. અને આ લિસ્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરક્કો, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, અમેરિકા, જાપાન, ઇઝરાયેલ, ભારત, ઇટલી, સાઉથ કોરિયા અને પાકિસ્તાનને પણ સમાવેશ થાય છે. તાઇવાને પણ ચીનથી આવનારા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. મોટાભાગના દેશમાં ચીનમાં પ્રવાસીઓને કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. મોરક્કોએ ચીનથી આવનારા પ્રવાસીઓ પર 3 જાન્યુઆરી સુધી બેન લગાવ્યો હતો. તો હાલ સમાચારમાં હિજ વિરામ લઈએ. આવા વધુ સમાચાર માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર.